મનુષ્ય મેળવે છે પણ વાંભી એ નહીં ગવાના પરંતુ મનુષ્ય જે કઈ મેળવે
સાથે નહીં લઈ જવાના, કોઈ પણ વસ્તુ આપણે સાથે લઈ જવાની નથી. મનુષ્ય આખી જિંદગી ની અંદર ગમે મહેનત કરે, ઘણું બધું ધન કમાય છે, ઘણું બધું મેળવે છે, બરાબર છે, આપણે જોઈએ છીએ, પરંતુ બધું આપણે અહીંયા છોડીને જવાનું છે. આપણે કઈ હારે લઈ જતા નથી. જે રાજ્યનો પ્રલોભન આપે છે કેશો, એની સામે ઘણા એવો જવાબ આપે છે કે આ બધું મારા માટે તુચ્છ છે, એ બધું આપણે અહીંયા છોડીને જવાનું છે, કોઈ પણ વસ્તુ સાથે લઈ જવાની નથી. આગળ જોઈએ, મુજસે મનુષ્ય જો હોતે હૈ કંચન કા ભાર ન ઢોતે, પાતે હૈ ધન બિખરાને કો, લાતે હૈ રતન લૂટાને કો, જગ સે ન કભી કુછ લેતે હૈ, દાન હી હૃદય કા દેતે હૈ. જો કોણ જે છે, કૃષ્ણ ભગવાન કહે છે, શું કહે છે કે મુજસે મનુષ્ય જો હોતે હૈ, એટલે કે મારા જેવા જે મનુષ્ય હોય છે, કંચન કા ભાર ન ઢોતે, કંચન એટલે સોનું, અમૂલ્ય રક્ત કિંમતી ઘરેણાઓ જે છે સાના માટે લેવા છે, લૂંટાવા માટે, બરાબર. મહારાજ જેવા જે મનુષ્ય હોય છે એ ક્યારે સોનાનો ભાર સહન કરતા નથી, એ ધનની પ્રાપ્તિ જે છે એ હંમેશા વેચવા માટે જ કરે છે, અને જે અમૂલ્ય રત્ન છે એ હંમેશા પબ્લિકને જે આપવા માટે, માણસોને લૂંટાવા માટે લાવે છે. જગસેને કભી કુછ લેતે હૈ દાન હી હૃદય કા દેતે, મારા જેવા મનુષ્ય જે છે એ આ જગતમાંથી દુનિયામાંથી કંઈ લેતા નથી, હંમેશા પોતાના હૃદયનું જ દાન કરે છે. આગળ જુઓ, પ્રાસાદો કે કણકા વસીફર હોતે હૈ કબૂતરો કે હી ઘર, મહેલો મેં ગરુડ ન હોતા હૈ કંચન પર કભી ન સોતા હૈ, બસતા વહ કહીં પહાડો મેં સેલો કી પટી દરારો મેં. જો કારણ શું કહે છે કે પ્રાસાદો કે કણકા વસીફર, પ્રાસાદ એટલે મહેલ, પ્રાસાદ એટલે મહેલ, પ્રાસાદ એટલે કણકા શિખર, કણકા એટલે શું થાય છે, સુવર્ણ સોનેરી, પ્રાસાદો કે કણકા શિખર હોતે હૈ કબૂતરો કે હી ઘર, મહેલો ના સુવર્ણ શિખરો હંમેશા કબૂતરો ના ઘર હોય છે. આપણે જોઈએ છીએ ને કે ઊંચી ઊંચી ઇમારતો હોય તો એના પર હંમેશા કબૂતરો જ રહેતા હોય છે. પ્રાસાદો કે કણકા શિખર હોતે હૈ કબૂતરો કે હી ઘર, મહેલો મેં ગરુડ ના હોતે હૈ કંચન કા પાર કભી ના સોતે. શું કીધું કે મહેલો મેં ગરુડ ના હોતે હૈ, ગરુડ નામનો પક્ષી જે છે એ ક્યારે મહેલની અંદર રહેતું નથી, કંચન પર કભી ન સોતા હૈ, એટલે કે ક્યારે સુવર્ણ પર સોતું નથી. શું કીધું કે મહેલોના જે કંકાપ શિખરો જે છે હંમેશા કબૂતરોના જ ઘર હોય છે, ગરુડ પક્ષી ક્યારે મહેલમાં રહેતો નથી અને સુવર્ણની પથારી પર સોતો નથી. ગરુડ ક્યારે છે, જુઓ, બસતા હૈ વહ કહીં પહાડો મેં, ગરુડ જે છે એ હંમેશા પહાડોની અંદર જ વસે છે, સેલો કી પટી દરારો મેં, જે શિલાઓ જે છે, શિખરો જે છે એની જે ફાટેલી તિરાડો છે, દરાર એટલે તિરાડ, ઊંચી ઊંચી જે પહાડો જે શિલાઓ જે છે એની જે દરાર છે, તિરાડો છે, એમાં જ હંમેશા ગરુડ રહેતા હોય છે. કારણ કે છે કે આ મહેલ, જે મહેલનું જયારે કૃષ્ણ ભગવાન પ્રલોભન આપે છે, લાલચ આપે છે, ત્યારે કહે છે કે મહેલોના જે સુવર્ણ શિખરો જે છે એ હંમેશા કબૂતરોના જ ઘર હોય છે, ગરુડ જે છે એ ક્યારે મહેલમાં રહેતો નથી અને સુવર્ણની પથારી પર સૂતું નથી. ગરુડ ક્યારે છે, હંમેશા જંગલની અંદર જે ઊંચી ઊંચી શિલાઓ જે છે એની તિરાડોમાં જ રહે છે. આગળ જુઓ, હોકર સમૃદ્ધિ સુખ કે અધીન માનવ હતા ને તે તપક્ષે, સત્તા કિરીટ મણિમય આસન કરતે મનુષ્યો કા તેજ હરણ, નર વિભો હે તો લલચાતા હૈ પર વહી મનુષ્ય કો ખાતા હૈ. કોણ શું કે છે, હોકર સમૃદ્ધિ
के अधीन अधीन એટલે એને વશ થઈ ગયો સમજો છે માનવ હતા નેત તપક્ષે તપક્ષે હો એટલે કે પોતાની જે શક્તિ છે પોતાને તેજ છે એ ગુમાવો ઘણા કહે છે કે ભોક્કર સમૃદ્ધિ સુખ કે અધીન સુખ અને સમૃદ્ધિને અધીન રહીને સુખ અને સમૃદ્ધિને ગુલામ બનીને અધીન એટલે કે ગુલામ બનીને મનુષ્ય હંમેશા પોતાનું જે તપ છે પોતાનું ધૈર્ય છે પોતાનો તેજ છે એ ગુમાવે છે સત્તા કિરીટ મણીનો આસન સત્ય મનુષ્ય કા તેજ જો સત્તા છે પછી કિરીટ કિરીટ એટલે મુકુટ મુકુટ સત્તા મુકુટ અને મણિવાળું આસન મણિમય આસન એટલે કે મણિવાળું આસન આ બધા જે છે એ મનુષ્યના તેજનું હરણ કરે છે એટલે કે મનુષ્યનો પ્રભાવ છે મનુષ્યના પ્રભાવનો નાશ કરે છે એટલે મનુષ્યનો પ્રભાવ ઘટાડે છે નિર્વિભવ હેતુ લલિતાતા વિભવ હેતુ એટલે કે વૈભવને કારણ મનુષ્ય જે છે એ વૈભવ માટે હંમેશા લલચાય છે પણ વહી મનુષ્યો ખાતા હે પરંતુ વૈભવ છે ધન છે એ જ મનુષ્યનો નાશ કરે છે પરંતુ કે છે કે કોકર સુખ સમૃદ્ધિ કે આધે સુખ અને સમૃદ્ધિને આધે ગુલામ બનીને માણસ હંમેશા તપનો પોતાના તપ ધૈર્યનો જે છે એ પ્રભાવ ઓછો થતો જાય છે પોતાનો તેજ જે છે ખોઈ બેસે છે સત્તા મુકુટ અને મણિવાળું આસન એ મનુષ્યના તેજનું હરણ કરે છે એટલે મનુષ્યનો પ્રભાવ નષ્ટ કરે છે માણસ જે છે એ વૈભવને કારણે હંમેશા લલચાય છે પરંતુ આ વૈભવ જ મનુષ્યનો નાશ હવે પછીની જે કાવ્ય જે છે એ આપણે